bounds. નમસ્કાર મિત્રો, NMMS ની અંદર આકૃતિવાળા જે કંઈ પ્રશ્નો પૂછાય છે એ આકૃતિવાળા પ્રશ્નોની અંદર આપણે આજે આ વિડીયોની અંદર કેટલા ચોરસ બને છે, કેટલા લંબચોરસ બને છે અને કેટલા ત્રિકોણ બને છે તે બધા કુલ 11 થી 12 પ્રકારના પ્રશ્નોનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો અને આ વિડીયો જોઈ અને તમે દરેક બાળકો અને તમામ શિક્ષક મિત્રો ચોક્કસપણે ફિગરિંગ બનાવતા શીખી જશો. તો શરૂ કરીએ છીએ આપણો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે આપણો, આકૃતિમાં કેટલા ચોરસ છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને જે એક ચોરસ આપવામાં આવેલો છે મિત્રો, એ ચોરસની અંદર કેટલા ચોરસ બને છે આપણે શોધવાનું છે. તો આ જે ચોરસ છે એની અંદર તમે અહીંયા કાઉન્ટિંગ કરીએ આપણે તો આ પહેલું ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું. જે આડી હાર છે એની સંખ્યા 1 અને 2 છે અને જે ઊભી કોલમ છે એની સંખ્યા પણ 1 અને 2 છે. એટલે કે આ 2×2 પ્રકારનો મુખ્ય ચોરસ છે અને આની અંદર જો આપણે કેટલા ચોરસ બને છે એ શોધવો હોય તો એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ. સૂત્ર છે 1² + 2² જવાબ આવશે 1² + 1 અને 2² = 4, 4 અને 1 = 5. મતલબ કે આની અંદર 5 ચોરસ બને છે. આ જ પ્રશ્ન આપણે 4-5 સ્લાઇડ પછી આ જ આકૃતિ અંદર કેટલા લંબચોરસ બને છે એ પણ આપણે શોધશું. આ બંનેનો જવાબ જુદો હશે. ચોરસ અને લંબચોરસ બંને અલગ અલગ વસ્તુઓ છે. તો તમે ફરીથી શીખી લેજો. આ ફોર્મ્યુલા ફક્ત ત્યારે જ લાગશે કે જ્યારે એ 2×2 કે 3×3 અથવા 4×4 પ્રકારનો ચોરસ હોય તો એની અંદર બનતા ચોરસ શોધવા માટે આ પ્રકારની ફોર્મ્યુલા વાપરવાની છે, જેમાં આપણે નંબરિંગ કરી છીએ 1, 2, 3, 4, જેમાં અહીંયા 1 અને 2 આપણે સ્ક્વેર કરી દેવાનો છે. ધ્યાન રાખજો 4 અને 3 સ્ક્વેર કરવાનો નથી, એ તો મેં નંબરિંગ આપેલા છે. અહીં 2 હાર છે અને 2 સ્તંભ છે એ માટે આપણે આ પ્રોસેસ વાપરીએ છીએ. હવે જે આકૃતિ તમારી સામે મૂકેલી છે બીજા પ્રશ્નની અંદર, આ પેપરના પ્રશ્નો છે. પેપરની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા આપણે ગણી લઈએ. આ પણ તમે જોઈ શકો છો કે 3×3 પ્રકારનો ચોરસ છે અને પ્રશ્ન પૂછેલો છે કે આ આકૃતિની અંદર કુલ કેટલા ચોરસ બને છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા હું આને નંબરિંગ આપી દઉં તો 1, 2 અને 3. એ જ રીતે મારે અહીંયા પણ નંબરિંગ દેવું હોય તો ઉપર 1, 2 અને 3. તો 3×3 સ્ક્વેર હોવાથી અહીંયા પણ આપણે જે આગળની આકૃતિમાં સૂત્ર વાપરેલું છે એ જ સૂત્ર આપણે અહીંયા વાપરીશું, જેમાં સૌથી પહેલાં આ 1 છે એનો સ્ક્વેર પ્લસ ત્યાર પછી અહીંયા 2 છે એનો સ્ક્વેર પ્લસ અહીંયા જે 3 આપેલા છે એનો સ્ક્વેર. હવે આપણે આ બધા સ્ક્વેર કરીએ અને સરવાળો કરીએ. 1² બે નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. તો કુલ અહીંયા તમે ગણી શકો છો 9 ને 1, 10 ને 4, 14 ચોરસ બને છે. જો તમારે જોવું હોય તો હું તમને અહીંયા ડ્રો પણ કરીને દેખાડી શકું છું. અહીંયા કુલ 1, 2, 3, ત્યાર પછી આ 4, 5, 6, ત્યાર પછી આ 7, 8 અને આ 9 ચોરસ તો બને જ છે. એ સિવાયના જે ચોરસ છે હું તમને ડ્રો કરીને બતાવું છું, જેમાંથી એક આ મુખ્ય ચોરસ જે મોટો ચોરસ છે એનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈ 1 ચોરસ એ. ત્યાર પછી આ 4 ભાગને ભેગા કરો તો 1 ચોરસ બને છે, 1 આ, ત્યાર પછી 1 ચોરસ આ, 2 આ, 3 અને આ 4. તો આ 4 એડ કરી દો તો આ રીતે કુલ 14 ચોરસ બને છે. આપણે આ પ્રકારના પ્રશ્નો આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે એ લંબચોરસ પ્રકારની આકૃતિ છે અને આ આકૃતિની અંદર કેટલા ચોરસ બને છે એ શોધવાનું છે. અહીંયા પ્રશ્ન પ્રકાર ફરી ગયો છે, હવે સ્ક્વેર નથી, બરાબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કુલ 1 અને 2 હાર છે અને સ્તંભની સંખ્યા 1, 2 અને 3 સ્તંભની થઈ જાય છે. એટલે કે આ જે આકૃતિ બને છે એ લંબચોરસ બને છે અને આ લંબચોરસની અંદર કેટલા ચોરસ છે એ ગણવાના છે.
તો એના માટે જેની લંબાઈ વધારે હોય હારની કે સ્તંભની એના ઉપર કાઉન્ટિંગ કરશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્તંભ વધારે છે તો હું સ્તંભ ઉપર કાઉન્ટિંગ કરી દઉં છું, એક બે અને ત્રણ. હવે અહીંયા શું કરવાનું છે મિત્રો, અહીંયા આપણે પેરિંગ એટલે કે જોડી બનાવવાની છે. એક અને બેની જોડી બનાવશું અને બે અને ત્રણની જોડી બનાવશું અને સૂત્ર અહીંયા વાપરશું આ પ્રકારે. સૂત્ર છે એક અને બેનો ગુણાકાર એટલે કે પહેલી જોડીનો ગુણાકાર, એક ગુણ્યા બે વત્તા બીજી અને ત્રીજી પેરનો ગુણાકાર બે ગુણ્યા ત્રણ. તો આનો જવાબ થશે એક ગુણ્યા બે એટલે બે વત્તા ત્રણ ગુણ્યા બે એટલે છ. કુલ આની અંદર છ ને બે આઠ ચોરસ બનશે. હું તમને ગણીને પણ બતાવું છું. ઉપર એક બે ત્રણ લખેલા છે, અહીંયા ચાર પાંચ અને છ. તો આ છ ચોરસ તો મુખ્ય થયા. હવે બીજા ચોરસ આની અંદર આ રીતે બનશે, એક ચોરસ આ અને એક ચોરસ આ. તો કુલ આઠ ચોરસ અહીંયા બને છે. હવે આપણે આ જ રીતે આગળનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન છે એ પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? આ પણ તમે જોઈ શકો છો કે એક લંબ ચોરસ પ્રકારનો પ્રશ્ન છે અને આમાં હારની સંખ્યા તમે જોઈ શકો છો એક બે અને ત્રણ હાર છે અને સ્તંભની સંખ્યા એક બે ત્રણ અને ચાર, ચાર સ્તંભ છે. તો જે વધુ હોય તેનું આપણે કાઉન્ટિંગ કરશું. સ્તંભ વધારે છે એટલે સ્તંભનું કાઉન્ટિંગ એક બે ત્રણ અને ચાર ઉપર જઈએ. તો જે ફોર્મ્યુલા અત્યારે આપણે વાપરેલું છે એ જ વાપરશું. પહેલાં બેની પેર બનાવશું, પછી બીજા ત્રીજાની પેર બનાવશું, પછી ત્રીજા ચોથાની પેર બનાવશું. આ દરેક પેરનો ગુણાકાર કરીને સરવાળો કરશું. તો સૂત્ર આ મુજબ એપ્લાય થશે. આ બેનો ગુણાકાર એક ગુણ્યા બે વત્તા બે ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા ચાર. તો આનો સાદરૂપ આપીએ, એક ગુણ્યા બે એટલે બે વત્તા બે ગુણ્યા ત્રણ એટલે છ વત્તા ત્રણ ગુણ્યા ચાર એટલે બાર. તો કુલ આની અંદર છ ને બે આઠ, આઠ ને બાર વીસ. તો આની અંદર વીસ ચોરસ બનશે મિત્રો, બરાબર છે. આ ચોરસ શોધવાના પ્રશ્નો છે જેમાં આ પ્રકારના ફોર્મ્યુલા લાગી ગયા છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળનો ક્વેશ્ચન છે મિત્રો એ હવે ચેન્જ થઈ જાય છે. તમને અહીંયા આકૃતિમાં પૂછેલું છે કે આપેલો છે તમને સ્ક્વેર, પણ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કેટલા લંબ ચોરસ છે. તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ મુજબ હું તમને સૌથી પહેલાં એક વાત કરી દઉં કે લંબ ચોરસની અંદર ચોરસનો સમાવેશ થશે અને લંબ ચોરસ જે હોય એનો પણ સમાવેશ થશે. કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક ચોરસ છે એ લંબ ચોરસ છે, પરંતુ દરેક લંબ ચોરસ છે એ ચોરસ નથી. તો એના માટે જે કેલ્ક્યુલેશન કરવાની છે એ તમે જોઈ શકો છો કે અહીંયા એક બે ત્રણ અને ચાર, આ ચાર ચોરસ તો પેલા મુખ્ય બની જ જાય છે, બરાબર છે, જે લંબચોરસની અંદર જ સમાવેશ પામે છે. એ સિવાયનો એક આ મોટો પણ આની અંદર એડ થશે, પ્લસ એક, પ્લસ હવે એક અને ચારની જોડી, ત્યાર પછી બે અને ત્રણની જોડી અને એવી જ રીતે એક અને બેની જોડી અને ચાર અને ત્રણની જોડીના બીજા બે. તો કુલ તમે જોઈ શકો છો ચાર ને ત્રણ સાત અને બે નવ બને છે. તો અહીંયા આપણે જે ફોર્મ્યુલા વાપરવાનો છે એ કઈ રીતે વાપરશું એ આપણે જોઈએ. તો અહીંયા આપણે અહીંયા જે નંબરિંગ આપેલું છે, આપણે અહીંયા નંબર આપેલો હતો એક અને અહીંયા આપેલો હતો બે. તો આપણે અહીંયા વન પ્લસ ટુ, બરાબર છે મિત્રો, તો અહીંયા જે આપણે ફોર્મ્યુલા વાપરશું મિત્રો એ કંઈક આ પ્રકારે વાપરશું આપણે કે જેની અંદર આપણે રો ઇન્ટુ કોલમ આનો મલ્ટીપ્લાય કરવાનો છે. હવે આ મલ્ટીપ્લાય છે એ આપણે કઈ રીતે કરવાનો છે તે જોઈ લઈએ. તો અહીંયા મેં લખેલું છે કે રોની અંદર આપણે એક અને બે રો છે, બરાબર છે, તો એનો સરવાળો કરશું. ઇન્ટુ કોલમ પણ અહીંયા બે છે તો એમાં પણ કોલમ પહેલી અને બીજી કોલમનો સરવાળો કરશું.
અહીંયા ફોર્મ્યુલા ફરી જાય છે મિત્રો, એ યાદ રાખજો તમે. તો અહીંયા એક અને બેનો સરવાળો 3 ગુણ્યા એક અને બેનો સરવાળો 3 અને 3 ગુણ્યા 3 એટલે 9. તો આપણે જે હમણાં કેલ્ક્યુલેશન કરેલું હતું એ મુજબ આપણને 9 જવાબ મળી જાય છે. તો આ એક એનો બેઝિક પ્રશ્ન હતો. હવે આપણે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એની વાત કરીએ છીએ. આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ છે? લંબચોરસ કેલ્ક્યુલેશન કરવાનું અત્યારે જ મેં સૂત્ર તમને આપેલું છે કે જેની અંદર આપણે આર ઇન્ટુ સી કરવાનું છે, એટલે કે રો અને કોલમનો ગુણાકાર કરવાનો છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો તો રોની સંખ્યા ગણી લઈએ આપણે, તો અહીંયા આ પહેલી રો, બીજી રો અને ત્રીજી રો, બરાબર છે? તો અહીંયા એ ત્રણે ત્રણ અંકોનો સરવાળો કરશું, 1 + 2 + 3 ગુણ્યા એ જ રીતે અહીંયા જે કોલમ છે એ 1, 2 અને 3 છે. તો અહીંયા પણ એ જ રીતે 1 + 2 + 3. તો હવે શું થશે? 1 + 2 + 3 + 3 + 6 + 6 = 6 = 36. તો આની અંદર કુલ 36 લંબચોરસ બનશે. તમે હું આશા રાખું છું કે તમે આ વસ્તુ શીખી રહ્યા છો. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. 7મો પ્રશ્ન છે, આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને છે? તો એ જ પ્રકારનો પ્રશ્ન છે. તો અહીંયા આપણે રો ગણી લઈ 1 અને 2, બરાબર છે? સૂત્ર વાપરી આપણે આર ઇન્ટુ સી લંબચોરસ ગણવા માટે આપણે આ જ ફોર્મ્યુલા વાપરશું. તો અહીંયા આપણા આ બેનો સરવાળો કરશું અંકોનો, 2 રોનો, 1 + 2 ગુણ્યા. હવે કોલમ છે એ આના કરતાં વધારે છે, 1, 2 અને 3 કોલમ છે. તો આપણે બધાને એડ કરી દઈએ, 1 + 2 + 3 કરી દઈએ. જોઈએ આગળ શું થશે. 1 + 2 = 3 × 2 = 3 × 3 = 6. તો અહીંયા જે જવાબ મળશે આપણને 3 × 6 = 18 મળશે. તો અહીંયા કુલ 18 લંબચોરસ બની રહ્યા છે મિત્રો, બરાબર છે? આ એનો જવાબ થશે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હવે જે પ્રશ્ન છે એ ત્રિકોણ ઉપરનો પ્રશ્ન છે. ત્રિકોણમાં પણ હું તમને 3 પ્રકારના ત્રિકોણોની આકૃતિના અત્યારે હું તમને અભ્યાસ કરાવીશ, તો એને પણ તમે ધ્યાનથી જોજો. તમને જે અહીંયા બાજુમાં આકૃતિ દર્શાવેલી છે આ આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ બને છે? તો આ ખૂબ સહેલો પ્રશ્ન છે. આની અંદર આપણે 1, 2, 3 અને 4 ત્રિકોણ તમે જોઈ રહ્યા છો. તો આનું સૂત્ર બસ સીધું છે, જે ત્રિકોણો બને છે 4 એને 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ. તો કુલ 4 × 2 = 8 ત્રિકોણ બનશે. તમારે જોવું હોય તો હું તમને અહીંયા ડ્રો કરીને પણ બતાવી શકું છું કે અહીંયા 4 ત્રિકોણ તો જે બને છે એ તમે જોઈ જ રહ્યા છો. 1, 2, 3 અને 4 ત્રિકોણ, એટલે હું અહીંયા 4 પહેલાં લખી નાખું છું. ત્યાર પછી એક ત્રિકોણ આ બનશે અને એની સામેનો એક ત્રિકોણ આ બનશે, એટલે 2 ત્રિકોણ આને એડ કરી દઉં છું. અને એવી જ રીતે એક ત્રિકોણ તમે જોઈ રહ્યા છો, એક આ સાઈડનો બનશે આ બેને ભેગા કરવાથી, અને એક ત્રિકોણ એવી જ રીતે આ બેને ભેગા કરવાથી આ બાજુનો બનશે. તો કુલ આ રીતે 8 ત્રિકોણ બને છે. શું કરેલું છે આપણે આની અંદર? કુલ ત્રિકોણોની સંખ્યા, જે નાના ત્રિકોણો બને છે કુલ એની સંખ્યા ગુણ્યા 2, આ એનો ફોર્મ્યુલા છે. ગુણ્યા 2 કરી દઈએ એટલે તરત જ આપણને એનો જવાબ મળી જશે. હવે જે પરીક્ષામાં પૂછાય છે એવો એક તમારી સામે હું આકૃતિ લઉં છું. તો આની અંદર તમે જોઈ રહ્યા છો કે કુલ કેટલા ત્રિકોણો બને છે. તો અહીંથી કાઉન્ટિંગ શરૂ કરું છું, 1, 2, 3, 4, એવી રીતે આ બાજુથી 5, 6, 7 અને 8. તો સૂત્ર મુજબ આ કુલ ત્રિકોણો આની અંદર બનશે 8 × 2, એટલે કે 16 ત્રિકોણો બનશે આની અંદર, બરાબર છે? આગળનો પ્રશ્ન છે, એમાં પ્રકાર ફરી રહ્યો છે મિત્રો. આ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રકાર છે. નાનું એક મેં ફોર્મ્યુલા પણ શોધેલું છે જે હું તમને શીખડાવીશ. અહીંયા જે ત્રિકોણો શોધવાની વાત છે, તો એમાં સાઈડની બાજુ તમે જોઈ શકો છો કે આ 1, 2 અને 3, એવી રીતે આ બાજુમાં પણ 1, 2 અને 3, બે બાજુ સાઈડની 3-3 બાજુઓ છે, અને જે પાયો છે એમાં પણ 3-3 બાજુઓ તમને આપેલી છે. તો આનું જે સૂત્ર છે શોધવાનું, આ પ્રકારની આકૃતિ આવે તો એનું સૂત્ર હું લખું છું, n × n + 2 × 2n + 1 / 8.
તમને બે જ પ્રકારે પ્રશ્ન પૂછાશે, કાં અત્યારે મેં તમારી સામે જે આકૃતિ મૂકેલી છે એ ત્રિકોણ, અથવા હવે આના પછીની જે મૂકવાનું છે એ ત્રિકોણ. આ બે સિવાય તમને કોઈ નહીં પૂછાય. જો તમને કેલ્ક્યુલેશન કરવું માથાકૂટ ભરેલું લાગતું હોય તો તમે આનો સીધો જવાબ પણ યાદ રાખી શકો છો. અહીંયા હું એન તરીકે ત્રણ બાજુઓ મેં તમને કેલ્ક્યુલેટ કરીને બતાવી છે, એટલે એનની જગ્યાએ હું ત્રણ મૂકું છું. ગુણ્યા 3 + 2 એટલે 5, ગુણ્યા 3 × 2 = 6 + 1 એટલે 7/8. તો હવે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ, 5 × 3 = 15, 15 + 7 = 105/8. હવે જો તમે આને 105 ને 8 વડે ભાગશો તો 13 point something જવાબ આવશે, જેમાંથી પોઈન્ટ પછીના આંકડા આપણે ઇગ્નોર કરી દેશું, તો અહીંયા કુલ 13 ત્રિકોણો બનશે. બરાબર છે મિત્રો? એટલે તમે જો એક આ પ્રકારની ત્રણ બાજુવાળી શેપની આકૃતિ હોય તો એનો જવાબ તમે અત્યારે મોઢે જ યાદ રાખી લેજો, કેલ્ક્યુલેશન કરવાની પણ જરૂર નથી. 13 ત્રિકોણો બનશે. અથવા હવે એના પછીનો જે હું નેક્સ્ટ પ્રશ્ન તમને બતાવું છું એમાં 4 બાજુઓ મેં ત્રિકોણ મૂકેલો છે, એ તમે જોઈ શકો છો કે અહીંયા બાજુ 1, 2, 3, 4 એવી રીતે પાયામાં 1, 2, 3 અને 4, અને એવી જ રીતે અહીંયા પણ 1, 2, 3 અને 4. તો જે 4 4 બાજુઓ ત્રિકોણ આવશે એની અંદર કુલ 27 ત્રિકોણો બને છે. હું એને સૂત્રની રીતે પણ તમને સાબિત કરીને બતાવું છું. સૂત્ર છે n (n+2) (2n+1)/8. તો આની અંદર કિંમત મૂકે, એનની જગ્યાએ 4 મૂકશું, પછી અહીંયા 4 + 2 = 6, અને અહીંયા 4 × 2 = 8 અને 1 = 9/8. તો અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ છીએ, 4 અને 8 ભાગ ચલાવ્યો એટલે 2 વધશે, અને 2 અને 6 ભાગ ચલાવ્યો એટલે 3 બચશે. તો હવે જે આપણી પાસે બચે છે એ 3 × 9 એટલે કે 27 બચે છે. બરાબર? તો અહીંયા કુલ 27 ત્રિકોણો બને છે. હવેનો જે પ્રશ્ન છે મિત્રો, એ હું તમને મારી રીતે એક આકૃતિ ડ્રો કરીને બતાવું છું. દાખલા તરીકે સપોઝ આવો કોઈ ત્રિકોણ હોય, બરાબર, અને એના આ રીતે બે ભાગ કરેલા હોય, તો આમાં કુલ કેટલા ત્રિકોણો બને છે? તો તમે મોઢે જ ગણી શકો છો કે આ 1 ત્રિકોણ, આ 2 ત્રિકોણ અને 1 મોટો ત્રિકોણ, એટલે કુલ 3 ત્રિકોણો બને છે. તો અહીંયા ત્રિકોણો શોધવાનું સૂત્ર છે કે જે ઊભા ત્રિકોણો બને છે, જે નંબરિંગ જે એના બને છે, એનો સીધો સરવાળો જ કરવાનો છે. અહીંયા 2 નંબરિંગ બને છે એટલે 1 અને 2 સરવાળો 3 થશે. બરાબર છે? એ જ રીતે હું ફિગર આની અંદર થોડી વધારે એડ કરી દઉં. દાખલા તરીકે આ રીતે હું હવે એક નવો ત્રિકોણ તમારી સામે ડ્રો કરું છું કે જેની અંદર આ રીતે એક ભાગ અહીંયા કરી દઈ, એક ભાગ અહીંયા કરી દઈ અને એક ભાગ અહીંયા કરી દઈ. તો આની અંદર કુલ કેટલા ત્રિકોણો બને છે એ શોધવું છે. તો આ 1, 2, 3 અને 4, તો એ બધાનો આપણે સરવાળો કરી દઈએ, 1 + 2 + 3 + 4, તો કુલ 3 + 3 = 6, 6 + 4 = 10 ત્રિકોણો આની અંદર બનશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો તમે અમારી ચેનલમાં હજી નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં નીચે જ લાલ કલરનો બેલ આઇકોન આપેલો છે એને પ્રેસ કરો, અને એની બાજુમાં જે ઘંટીનું નિશાન દોરેલું છે એને તમે પ્રેસ કરી દો, જેથી અમે જ્યારે જ્યારે નવો વિડીયો મૂકીએ તો એનું નોટિફિકેશન તરત જ તમને મળી રહે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા જે કંઈ વોટ્સએપના ગ્રુપ છે, એજ્યુકેશનલ ગ્રુપ છે, તમારા બાળકોના અથવા તેમના માતા પિતાના કોઈ વોટ્સએપ નંબર હોય તો એ નંબરો ઉપર આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. યાદ રાખજો મિત્રો, 23 ડિસેમ્બર 2018 રોજ રવિવારના રોજ NMMSની એક્ઝામ બાળકો આપી રહ્યા છે, અને આ વિડીયો એમને આકૃતિના પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરશો, અને ખાસ લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.